મસ્તક ગર્વભેર ઊંચું થઈ શકે એ પ્રકારની કામગીરી કરનાર આપણા સૌના વૈશ્વિક નેતા આદરનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લામાં પાંચે પાંચ આદિવાસી વિસ્તારની આ વિધાનસભાની જનસંકલ્પ વિજય રેલીમાં હાર્દિક સ્વાગત કરું છું સૌ મંચસ્થ મહાનુભાવોનું પણ હું શબ્દ વળી સ્વાગત કરું છું સાહેબ આ ચારે ચાર વિધાનસભા માંડવી ઝઘડિયા ડેડીયાપાડા અને નાંદોદ ચારે ચાર આ વખતે આપણી પાસે ન હતી આઠ તારીખથી સાહેબ આપની પાસે ભારતીય જનતા પાર્ટીની છે એ પ્રકારનું આપની જે ડબલ એન્જિનની સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્રમાં અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં અને જે રીતે સંગઠનના મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ કાર્યકર્તાની વચ્ચે ટોળી ટકાવીને સંગઠનનું કામ કરાવી રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ આપના સૌના આપના કેન્દ્ર સરકારના અને ગુજરાત સરકારના કામના આધારે જનજન સુધી કાર્યકર્તાએ એ પહોંચાડ્યા છે ત્યારે ચોક્કસ ચારે ચાર વિધાનસભાના સભ્યો આપને અમે આદરણીય પાટીલ સાહેબ હસ્તક પહોંચાડીશું પહોંચાડીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી પુનઃ આપનું હાર્દિક સ્વાગત કરી મારી વાતને વિરામ છું હસ્તો ભારત માતા કી ભારત માતા કી ખૂબ ખૂબ આભાર મિત્રો ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચાર અંત્યોદય ખરા અર્થમાં છેવાડાના માનવીના અનેક કલાકારી યોજનાઓ થકી લાભ આપીને માન્ય પ્રધાનમંત્રી સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રને ખરા અર્થમાં ચડતા કર્યું છે જ્યારે આવું વિરલ વ્યક્તિત્વ આપણી વચ્ચે હોય ત્યારે સૌને એમને સત્કારવાનું મન થાય તો હું મંચસ્થ શ્રી જનકભાઈ મારુતિસિંહજી મનસુખભાઈ શ્રી પ્રભુદાસભાઈ ગીતાબેન જગદીશભાઈ પારેખ ઘનશ્યામભાઈ ભરતસિંહ રીતે ગુજરાત પ્રદેશની સ્વાગત કરે ભારત માતા કી ભારત માતા કી અન્ય મંચસ્થ મહાનુભાવો શ્રી વિક્રમભાઈ શ્રી રમેશભાઈ મોતીભાઈ શબ્દશરણભાઈ રવજીભાઈ શ્રી લીલાબેન રીનાબેન સેવંતુભાઈ મનસુખભાઈ અતુલભાઈ પૃથ્વી શ્રી ને પણ વિનંતી કરું છું કે આપ પણ આ ગુજરાત પ્રદેશની પ્રતિકૃતિ પુષ્પગુચ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું નું સ્વાગત કરો બોલો ભારત માતા કી ભારત માતા કી મિત્રો મિત્રો આપણી વચ્ચે એક વિશિષ્ટ વ્યક્તિત્વ જેને અનેક ક્ષેત્રોમાં નેતૃત્વ કરી હિન્દુસ્તાની આન બાન અને શાન વધારી છે એવા આદરણીય પ્રદેશ પ્રધાનમંત્રી અને જે આપણે દેશ એક રાજકીય આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે પણ એની સાથે વર્ષોથી જે હિન્દુસ્તાનીઓની અપેક્ષા આકાંક્ષા અને શ્રદ્ધાથી એવા કરોડો લોકોના શ્રદ્ધાના કેન્દ્રો એ રામ મંદિરનું નિર્માણ હોય એ કાશી કોરિડોર હોય એ ઉજ્જૈનના મહાકલેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર હોય એ સૂર્ય મંદિરનો વિકાસ હોય કે શક્તિપીઠ પાવાગઢની મા કાળીની માતા પર ધ્વજારોહણ કરીને જેમને આ દેશના કરોડો લોકોને સાંસ્કૃતિક આઝાદી અપાવવાનું જે કામ કર્યું છે એવા આદરણીય પ્રધાનમંત્રી ઋષિ તુલ્યા શ્રી નરેન્દ્ર મોદી ને રાહ જોઈ રહ્યા છો આપ સૌનું સંબોધન કરો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત માતા કી ભારત માતા કી જય શ્રી રામ ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે મારા જીવનનું એ સૌભાગ્ય રહ્યું કે જીવનના પ્રારંભિક વર્ષો હતા બાવીસ પચીસ વર્ષની ઉંમર હતી અને સામાજિક જીવનની હજુ હું પાપા પગલી ભરતો હતો અને મને શરૂઆતમાં જ આદિવાસી ક્ષેત્રમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું અને એમાંથી હું જે શીખ્યો જે સંસ્કાર મળ્યા અને જ્યારે એ વિસ્તારમાં આવું એ લોકો વચ્ચે આવું ત્યારે મારો આનંદ અનેક ગણો વધી જતો હોય છે અને તમે જ્યારે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છો આ આશીર્વાદ માત્ર ચૂંટણી માટેના આશીર્વાદ છે નથી આ આશીર્વાદ વિકસિત ગુજરાત બનાવવાનો સંકલ્પ બતાવે છે સંકલ્પ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ભાગ્યવાન છીએ કે આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજય બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યા છો આ ચૂંટણી તમે લડી રહ્યા છો ભાઈઓ આ ચૂંટણી અમારા ગુજરાતના ભાઈઓ બહેનો લડી રહ્યા છે અને આજે જ્યારે સૌથી પહેલા ગુજરાત ભાજપના અમારા સાથીઓ અને જે રીતે અમારા ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલની ટીમે ગુજરાત ભાજપની ટીમે જે રીતે ગઈકાલે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે એના માટે ગુજરાત ભાજપ એકમને હૃદય થી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમણે ગુજરાત ની આર્થિક વ્યવસ્થા ને ઔર અધિક જોમબંદી બનાવવાની ઔર અધિક તેજ બનાવવાની અહીંયા વેપાર کاروبار દૂર સુદૂર પહોંચે નાના નાના નગરો માં પણ આર્થિક પ્રવૃત્તિ વધે એમણે અમારા આદિવાસી ભાઈ બહેનો આત્મનિર્ભર બને આદિવાસી વિસ્તારો ધમધમતા થાય ગરીબોનું કલ્યાણ થાય મધ્યમ વર્ગના સપના સાકાર થાય એમના મેનિફેસ્ટોમાં સંકલ્પપત્રમાં બાળકથી માણીને બુજુર્ગ સુધી સૌની ચિંતા કરી છે એમણે શહેરની પણ ચિંતા કરી છે ગામડાની પણ કરી છે એમણે વડીલોની પણ કરી છે માતાઓ બહેનોની પણ કરી છે અને સૌથી વધારે વાત અમારા નવજવાનીઓ માટે દેશની જવાન દીકરી દીકરા દીકરીઓ આ મારા ગુજરાતની યુવા પેઢી એનું ભાગ્ય ઉજ્જવળ કરવાની વાત આ સંકલ્પ પત્ર એટલો બધો વ્યાપક છે એટલું બધું સર્વસ્પર્શી છે કે જેના કારણે સીધી લીટીમાં ખબર પડે કે ગુજરાત વિકસિત થવાની દિશામાં નક્કર મક્કમ સાચા અને સારા પગલાં લઈને આગળ વધી રહ્યું છે ભાઈઓ બહેનો સંકલ્પ પત્રને મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્રભાઈની સરકાર તો એને ચરિતાર્થ કરવા માટે પાંચ વર્ષ ખપાવાની છે પણ દિલ્હીમાં બેઠેલો આ મોદી પણ એના માટે પૂરી તાકાત લગાવશે અને ગુજરાત ભાજપના સંકલ્પ પત્ર પછી ખાસ કરીને શહેરના કેટલાક ભાઈઓ જોડે વાત થઈ ખેડૂત આગેવાનો જોડે વાત થઈ આદિવાસી આગેવાનો જોડે વાત થઈ કે મને થયું જરા પૂછ્યું તો ખરાબ સંકલ્પપત્રમાં કેમ એક કબાજે બધેથી એક જ વાત સાંભળી કે સાહેબ આ સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે એટલો બધો સર્વસ્પર્શી છે કે હવે ભાજપની સીટો પહેલાં કરતાં એ વધી જશે અને અમે જીતવાના હતા એના કરતાં વધારે જીતી છું અને જીતવાના છીએ એ વધારે વોટોથી જીત્યું છું ભાઈઓ બહેનો હું જ્યારે બે હજાર એકમાં નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો અને ત્યારે ગુજરાતમાં દીકરીઓના ભણતરની સ્થિતિ બહુ ચિંતાજનક હતી એ વખતે અમારા ચંદુભાઈ દેશમુખ એમપીઓ થયા કરતા એ દિવસોમાં હું નવો નવો મુખ્યમંત્રી બન્યો હતો અને દીકરીઓ ભણવા લઈ જવી એના માટે ઘેર ઘેર જઈને ભિક્ષા માંગવાનું મેં નક્કી કર્યું અને સૌથી પહેલા આપણા વિસ્તારમાં હું આવ્યો હતો ધોમધકતા તાપમાં ત્રણ દિવસ અહીંયા રોકાણો હતો અને ઘેર ઘેર જઈને દીકરીને મને મને ભિક્ષા આપો હું કહેતો હતો કે હું તમારા ઘેર ભિક્ષા લેવા આવ્યો છું મને દીકરીને ભણાવવા માટેનું વચન શિક્ષણ આ ભિક્ષામાં આપો અને હું દીકરીઓને નિશાળે લઈ જતો હતો અને એનું પરિણામ આવ્યું કે આજે ગુજરાતમાં દીકરીઓ ફણવા માંડી એમના માટે એક સારું વાતાવરણ આધુનિક સુવિધાઓ ભણી ગણીને આગળવા માટે ચિંતા વીસ વર્ષ પહેલા ગુજરાતમાં શાળાએ ના દાખલ તો થાય પણ ચોથા ધોરણમાં આવતા આવતા લગભગ દીકરીઓ નિશાળ છોડીને ઘેર પાછી આવતી હતી મા બાપના પણ મગજમાં ઘુસી ગયું હતું આ દીકરી તો સાધરે વાળા માનજે છે એને ભણાવીને શું કરવું છે આવું માનતા હતા આજે ગુજરાતની દીકરીઓ મારી આદિવાસી દીકરીઓ હિન્દુસ્તાનની અંદર નામ કમાઈ રહી છે નામ કમાઈ રહી છે અને આદિવાસી વિસ્તારમાંનો મને ખૂબ લાભ મળ્યો આજે ઉમર ગામથી અંબાજી આદિવાસી પટ્ટામાં દસ હજાર જેટલી સ્કૂલ કોલેજો એટલા માટે શક્ય બન્યું કારણ કે દીકરા દીકરીઓમાં ભણવાનો ઉમંગ આવ્યો મા બાપમાં જાગૃતિ આવી અને જેમ તેમ તમારી અપેક્ષા વધતી ગઈ અમે શાળાઓ બનાવતા ગયા કોલેજો બનાવતા ગયા યુનિવર્સિટી બનાવતા ગયા અને તમારા સપના સાકાર કરવા માટેનો પાયો મજબૂત કરતા ગયા ભાઈઓ અને આના કારણે આદિવાસી બાળકો એમને ભણવાની સુવિધા મળી સ્કિલ ડેવલપમેન્ટની સુવિધા મળી અને રોજગાર માટેના એમના અવસર ઉભા થયા ભાઈઓ પરંતુ એક મહત્વનું કામ આપણે કર્યું તમે વિચાર કરો આઝાદીના આટલા બધા વર્ષો થયા ગુલામી ગઈ પણ ગુલામી ગઈ એનો લાભ મારા ગામડાના માનવીને મારા ગરીબ માનવીને કેમ ન મળે ભાઈ તમે વિચાર કરો કે આઝાદીના પંચોતેર વર્ષ થાય ત્યાં સુધી તમારે ડોક્ટર થવું હોય તો અંગ્રેજીમાં ભણવું પડે તમારે એન્જિનિયર થવું હોય તો તમારે અંગ્રેજીમાં ભણવું પડે અને અંગ્રેજીમાં ભણવું હોય તો મોટા શહેરમાં જવું પડે હવે અમારા આદિવાસી દીકરા દીકરીઓ શહેરમાં ભણવા માટે પૈસા લાવે ક્યાંથી અમારો ગામડાનો માનવી લાવે ક્યાંથી અમારો ગરીબ માનવી લાવે ક્યાંથી કારણે એનું ડોક્ટર બનવાનું એન્જિનિયર બનવાનું સપનું ક્યારેય પૂરું ન થાય ભાઈઓ બહેનો પંચોતેર વર્ષ સુધી આ કોંગ્રેસ વાળાને સૂઝ્યું નહીં આ તમારી વચ્ચે મોટો થયેલો મોદી એ દિલ્હી ગયો એણે નક્કી કર્યું કે હવે ડોક્ટર થવું હોય તો એ માતૃભાષામાં ભણી શકાય એન્જિનિયર થવું હોય તો એ માતૃભાષામાં ભણી શકાય પોતાની ભાષામાં ભણીને ડોક્ટર પણ બનાય એન્જિનિયર પણ બનાય અને આપણે શરૂ કરી દીધું ભાઈઓ ભાઈઓ બહેનો આ ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર જનતા જનાર્દનની સેવા એ સંસ્કાર લઈને કામ કરી રહી છે અને મારું તો સદભાગ્ય છે કે ગુજરાતે તમે બધાએ મને જે શિક્ષણ આપ્યું મારા જે સંસ્કાર કર્યા એ સંસ્કાર આજે પણ મને લેખે લાગે છે અને દિલ્હીમાં ગયો તો પણ હૈયે તો તમે જ બધા હો અને એના કારણે એના કારણે કાર્યક્રમોની રચના વિચાર આવે ને એ પણ તમારી રોજબરોજની જિંદગી કાંકા દેશમાં આ ચિત્ર સમાન હોય છે હવે આ વિચાર કરો શૌચાલય બનાવવાની વાત હોય ગેસ કનેક્શન આપવાની વાત હોય નળનું કનેક્શન આપીને નળથી જળ આપવાનું હોય ગયા આઠ વર્ષમાં આવવા તો અનેક કામો આ વિચાર કરો હિન્દુસ્તાનમાં અનેક હજારો લાખો ઘરે એવા હતા કે આઝાદીના પંચોતેર વર્ષ પછી વીજળીનું કનેક્શન નહોતું ભાઈ આજે પણ પાણીના કનેક્શન ન હોય એવા આપણા દેશમાં ઘરો હોય તમારો દીકરો દિલ્હીમાં બેઠો હોય એને દુઃખ થાય કે ના થાય ભાઈ અને એટલે આખી સરકારની તાકાત લગાડી કે મારે ઘેર ઘેર નક્કી કરેલી સુવિધાઓ પહોંચાડવી છે સરકારોને દોડાવું છું બરાબર દોડાવું છું દોસ્તો જલ્દીમાં જલ્દી મારે બધું પહોંચાડવું છે એટલા વખતે મેં તો લાલ કિલ્લાથી કહી દીધું કે હવે મારે આટલું થયું આટલું થયું નહીં સો એ સો ટકા પૂરું થયું એની વાત કરો ભાઈ કામ હોય સો ટકા પૂરું થવું જોઈએ ભાઈ હવે સાહેબ પંચાણું પહોંચી ગયા છન્નું પહોંચી ગયા સાહેબ પહેલા તો હતું જ નહીં ને બધું બરાબર પણ હવે હવે સો ટકા કોઈ અને બધાને સો ટકા હોય ને ભાઈ એટલે પછી વાલા દવલા થાય જ નહીં કરપ્શન કરવું ના પડે ગરીબને ઘર મળ્યું હોય તો બાજુ વાળાને ખબર હોય ભલે અત્યારે નથી મળ્યું છ મહિના મારો વારો આવશે કેમ તો મોદી સાહેબ સો ટકા કહ્યું છે એટલે કોઈ કોઈને કટકી મળે જ નહી કરપ્શન બંધ આ કામ આપણે કરી રહી છે હવે આપ જુઓ પ્રધાનમંત્રી આવાસ યોજના અને જુદી જુદી આવાસ યોજનાઓ લઈને આપણે કામે ચાલ્યા હવે પહેલા કેવું હતું સરકાર નક્કી કરે કે આવી દિવાલ આવી બારણું આવી બારી આવું ઘર હવે પેલો જ્યાં રહેતો હોય એને કેવું ઘર જોઈએ એના ઘરમાં ઢોર ડાકર હોય વે હોય મરઘા હોય તો એને ઘર કેવું જોઈએ ભાઈ એ સરકાર નક્કી કરે ગાંધીનગરથી દિલ્હીથી નહીં થાય ભાઈ એ જ નક્કી કરે જેને ઘરમાં રહેવાનું છે એ જ નક્કી કરે એને ઘર કેવું બનાવવું છે એ જ નક્કી કરે એને કેવો માલ સામાન વાપરવો છે એને અને કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે નહીં બનાવે ભાઈ કોઈ પોતાનું ઘર ખરાબ બનાવે આપણે એના પર ભરોસો કરવાનો હોય અમે તમારા પર ભરોસો કરો તમે ભાજપ પર ભરોસો કરો આજ તો આપણું કામ છે એટલે આપણે નિયમો બદલી નાખ્યા નિયમો બદલી નાખ્યા કે ભાઈ જેને ઘર આપવાનું છે એક તો સાચા માણસને મળવું જોઈએ બીજું પૈસા સીધા એના બેંક ખાતામાં નાખો હોય વચ્ચે કોઈ વચ્ચે નહીં કાકા મામા વાળી વાત જ નહીં અને આપણે સીધા એના ખાતામાં પૈસાના કે એ બનાવે પછી કહ્યું ભાઈ તમારે ફોટો પાડીને આટલું કામ થાય ફોટો પાડીને અમને બતાવી દેવાનો પછી આટલું કામ થાય ફોટો પાડીને બતાવી દેવાનો બીજા પૈસા આવી જાય માલ ક્યાંથી લાવ્યો છે એનું બિલ બતાવી દેવાનું સાહેબ આ દેશના ગરીબ માણસે ઈમાનદારીથી કામ કર્યું ત્રણ કરોડ કરતા વધારે ઘર લોકોના બની ગયા જે ફૂટપાથ પર રહેતા હતા ઝોપડીમાં રહેતા હતા એ પાકા ઘરમાં રહેતા થઈ ગયા ભાઈઓ અને ઘર બનાવવાનું કામ કેન્દ્ર સરકારની યોજના ગુજરાતના ગરીબો દસ લાખ થી વધારે પાકા ઘર દસ લાખ એકલા ગુજરાતમાં ભાઈઓ અને એમાંથી સાત લાખ ઘર તો બની લોકો રહેવા ગયા આ વખતે દિવાળી એમણે નવા ઘરમાં કરી ભાઈઓ અમારા આદિવાસી વિસ્તારમાં આપણા વિસ્તારમાં પણ આ પીએમ આવાસ યોજના અંતર્ગત લગભગ વીસ હજાર ઘર બન્યા છે આપણા પટ્ટામાં જ ખાલી વીસ હજાર ગરીબ પરિવારોને પાકા મજબૂત ઘર મળી ગયા ભાઈઓ બહેનો હમણાં હું હેલિકોપ્ટરમાં આવીને ઉતર્યો બધા જૂના જૂના જોગીઓ બધા મળ્યા તો મન થાય ને ગપ્પા મારું જયારે મન તો થાય કારણ કે વર્ષોથી તમારા બધા વચ્ચે કામ કર્યું છે એટલે મારા માટે તો આ ચૂંટણી પ્રચાર માટે કહેવાય નહીં મારા માટે જૂના સાથીઓને મળવાનું અને તમને બધા દર્શન કરવાના એ જ કામ છે મારે તો ચૂંટણી તો તમે જીતાડવાના જ છો ચૂંટણી તો તમે જીતાડવાના જ છો તમે નક્કી જ કર્યું છે આ વિચાર કરો તમારી વચ્ચે મોટો થયેલ મને ખબર પડે તકલીફ કઈ હોય આટલી મોટી ભયંકર મહામારી આવી આખી દુનિયામાં આવી આપણા ઘરમાં આવી મોટી માંદગી આવે ને તો પાંચ દસ વર્ષ સુધી ઉભા ના થઈ કે ભાઈ ઘરમાં આવડા મોટા દેશ પર આવડી મોટી મહામારી આવી આ દેશ કેવી રીતે આખી દુનિયા હલી ગઈ છે આજે પણ આખી દુનિયાને હજુ ટપ્પો પડતો નથી ભાઈ પણ આપણે પહેલું કામ કર્યું ભલે મુસીબત આવી હોય

એસી કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું મફતમાં મને આ બધા કાર્યકર્તાઓ મળ્યા હરી મળ્યા સાહેબ આ લોકો તમે અમે જ્યાં જઈએ ત્યાં આશીર્વાદ આપે છે એ મત તો પછી કે પહેલા આશીર્વાદ આપો મોદી સાહેબને કે અમારા ઘરમાં ચૂલો એ આગળ હોલવાનું નથી એક તો એવું કહ્યું કે પહેલા સાહેબ ચોખા હોદવા જતા હતા હાથ પડે પૈસા ભેગા કરતા હતા ચોખા લેવા આજે ચોખા સેનું બનાવું ચોખાનું શું બનાવું એ નક્કી કરવાનો ટાઈમ જાય છે એટલા બધા ચોખા ઘરમાં પડ્યા છે ભરૂચ જિલ્લામાં લોકો લોકો લાખ લાખ એમને ઘરમાં ચૂલો આપણે ઓલવા નથી દીધો ભાઈઓ આ સાડા આઠ લોકો આઠ લાખ લોકો આંકડો બહુ મોટો છે ભાઈ આપણે એક પડોશીને ખાલી કરી કરીને વાટલી ઘઉં આપી આવે ને તો એમ થાય કે મદદ કરી આજે આખા દેશને મદદ થઈ રહી છે ભાઈઓ અમારા મનમાં એક જ વિચાર કે અમારા ગરીબ પરિવારને અનાજની ખાવાની છોકરાને રાત્રે ભૂખારે ન રહે એની ચિંતા આપણે કરી બીજું કામ આવ્યું ભાઈ આ માંદગીઓમાં ભૂખ્યો તો ના રહે પણ વેક્સિનની તો દવાની તો વ્યવસ્થા કરવી જ પડે અને મારે હિન્દુસ્તાનના બધા નાગરિકોનો આભાર માનવો છે હજુ દુનિયાના દેશના લોકો એમના દેશમાં વેક્સિનેશનમાં પાપા પગલી ચાલે છે આપણે બસો કરોડ કરતા વધારે ડોઝ આપી દીધા અને મફતમાં બોલો તમારા બધાનું ટીકાકરણ થયું છે કે નથી થયું વેક્સિનેશન થઈ ગયું બધાનું એક રૂપિયો આપવો પડ્યો જિંદગી બચાવી કે ના બચાવી દુનિયામાં હજી વલખા મારે જ ભાઈઓ અને બે ડોઝ તો આપ્યા પછી લાગ્યું કે ના કોઈને બૂસ્ટરની જરૂર છે બુસ્ટર પણ મફતમાં જાઓ ભાઈ લઈ જાઓ તમારું જ છે અને તમે છો તો દેશ છે ભાઈઓ એટલા માટે આ કામ કરીએ છીએ કોંગ્રેસ સરકારોએ એમના જમાનામાં કોઈ વેક્સિનની વાત આવી હોય ને સાહેબ વીસ વીસ પચીસ વર્ષ સુધી તો આદિવાસી વિસ્તારમાં પહોંચે જ નહીં નંબર જ ના લાગે પહેલા તો એમનું જ થાય પછી એમના સગાવાળાનું થાય પછી એમના મળતિયાઓનું થાય પછી શહેરોમાં થાય આદિવાસી પટ્ટામાં જતા જતાં તો બબે દસકા જતા રે ભાઈ આ મોદીએ નક્કી કર્યું પહેલા મારા ગરીબ આદિવાસીઓનું વેક્સિનેશન થાય આખા દેશમાં એક સાથે ઉપાડ્યું ભાઈ ટીકાકરણનું કામ દુનિયાના કેટલાય દેશો એમના કરતા અનેક ગણું ટીકાકરણ આપણે કર્યું ભાજપ સરકાર ગરીબ મધ્યમ વર્ગ આ બધાને મફતમાં ટીકા પણ ચિંતા કરી ભાઈઓ બહેનો જેમ ઘરોમાં શૌચાલય જોઈએ પાણી જોઈએ વીજળી જોઈએ ગેસ જોઈએ પરંતુ હવે દુનિયા બદલાની છે ભાઈ એટલેથી ન ચાલે હવે તેને મોબાઈલ લેવો જોઈએ અહીંયા બધાના મોબાઈલ લેવા ફિલ્મ ઉતારતા હોય ડિજિટલ ઇન્ડિયાનું મિશન લઈને આપણે ચાલ્યા કારણ કે મારે આપણું હિન્દુસ્તાન આધુનિક બનાવવું છે મારા હિન્દુસ્તાનના પ્રત્યેક વ્યક્તિના એમ્પાવરમેન્ટ માટે ડિજિટલ મુવમેન્ટનો ઉપયોગ કરવો છે મારા ગુજરાતના યુવાનોને પણ મોબાઈલની તાકાત ડિજિટલ તાકાત અને તમે વિચાર કરો સાહેબ હમણાં દિલ્હીમાં એક કાર્યક્રમ હતો બાવીસ દેશના વિદ્યાર્થીઓ આવ્યા હતા બાવીસ દેશના હેકેથોન હતું ભારતના ને એ બાવીસ દેશના આ બાવીસ દેશના વિદ્યાર્થીઓને આશ્ચર્ય હતું કે ભારતમાં ડેટા આ મોબાઈલ ફોન આટલો સસ્તો છે એ એમના માટે આશ્ચર્ય હતું આજે તમારે સગાવાળાને ફોન કરવો હોય કોઈ ઘરની બહાર ગયું હોય તો કલાકો સુધી ફોન પર વાત કરો રૂપિયાનું બિલ આવે જ ભાઈ કોઈ બિલ આવે છે હવે તો વિડીયો કોન્ફરન્સ કરો તો એ હા પછી મન થાય ભણવું હોય તો મોબાઈલ છે મોન ભરે વિડીયો જોઈએ તો વોટ્સઅપ કરવું હોય આજે આ બધું સસ્તું કરી નાખ્યું ભાઈ એના કારણે એને દુનિયામાં જે કંઈ માહિતી તે કોમન સર્વિસ સેન્ટર ઉભા કર્યા એના કારણે ગરીબ માણસને બધી સુવિધા ડિજિટલ મળવા માંડી આજે લોકોને રોજગાર મળ્યા ચાર લાખ જેટલા કોમન સર્વિસ સેન્ટર અને આ ડિજિટલ ઇન્ડિયા છે બીજો એક લાભ થવાનો છે આવનારા દિવસોમાં કંઈ માંદગી આવી તો તમે મોબાઈલ ફોનથી એની વિગતો લઈને શહેરમાં બેઠેલા મોટા મોટા ડૉક્ટરની તાત્કાલિક સારવાર લઈ શકો પછી હોસ્પિટલ લઈ જવાનો ટાઈમ મળે એટલે લઈ જઈએ પણ તાત્કાલિક આ તમારા મોબાઈલ ફોન થવાનું છે ભાઈ આ કામ અને આના કારણે તમારા જો કોંગ્રેસ હોત તો આ મોબાઈલ ફોનનું તમારું બિલ ચાર થી પાંચ હજાર રૂપિયા મહિને આવતું હોત એ બે ભાવ હતા એમના જમાનામાં આપણે એને એના ભાવ ઘટાડી નાખ્યા આજે સો દોઢસો રૂપિયાના બિલમાં તમારા મોબાઈલ જગ્યા ચર ચાલે છે આપણું અને હવે તો 5G 5G લોન્ચ થઈ ગયું ભૈયા ટુ જી ફોરજીમાંથી બહાર નીકળ્યા અને ફાઇવજીમાં આપણે પહોંચી ગયા અને 5G ના કારણે તો હવે સુવિધાઓ એટલી અને ફાઇવજી એટલે શું જ ખબર છે ફોરજી અને ફાઇવજીમાં ફરક શું ફોરજી એટલે સાયકલ અને ફાઇવજી એટલે વિમાન આટલો બધો ફરક છે તમારા હાથમાં જેવું તમે ચાલુ કરશો ખબર પડશે કે કેટલી બધી તમારી તાકાત વધી ગઈ છે અને એનો બહુ જ મોટો લાભ આપણને મળવાનો છે અહીંયા હું આવ્યામાં જ્યારે બે મિનિટ મોડો પડ્યો મોડો એટલા માટે પડ્યો કે બે આદિવાસી બાળકોને મળવું હતું એકનું નામ અવિ અને બીજાનું નામ જય અહીંયા બેઠા હશે કદાચ આવી નવમાં ભણે છે અને જય છઠ્ઠામાં ભણે છે આદિવાસી સંતાનો છે બંને આપણા અહીંયા પડોશમાં જ છે એ બે ભાઈ બહેનના બંને ભાઈઓના માતા પિતા આજથી છ વર્ષ પહેલા ગુજરી ગયેલા બીમારીના કારણે આપ વિચાર કરો છ વર્ષથી આ બે ભાઈ એ વખતે એની ઉંમર હશે આઠ વર્ષ અને બીજાની ઉંમર હશે બે વર્ષ આ ભાઈ એકબીજાને મદદ કરે એકબીજાને મોટા કરે જાતે રાંધે જાતે ખાય ઘર નહીં કાંઈ નહીં એક કોઈ વિડીયો મેં જોયો મારા ધ્યાને આવ્યો અને મને થયું કે આ દશા એટલે મેં અમારા સીઆર પટેલને ફોન કર્યો મે ભાઈ આ બે દીકરાઓની ચિંતા આપણે કરવાની છે તમને જાણીને આનંદ થશે મારા આદિવાસી બે દીકરાઓ જેમને મા બાપ નથી દિલ્હીમાં હું બેઠો તો એમને ખોટ ના સા દીધી ઘર બનાવી દીધું ઘરમાં પંખો કોમ્પ્યુટર ટીવી બધી વ્યવસ્થા થઈ ગઈ એટલે આજે બાળકો મળવા આવ્યા હતા મેં એમને કહ્યું તમારે જ્યાં ભણવું હોય એ લઈ જાય મેં કહ્યું શું કરવું છે એક કહે મારે કલેક્ટર બનવું છે બીજું કંઈક મારે એન્જિનિયર બનવું છે સાહેબ જેના મા બાપ નથી જેને જાતે મહેનત કરીને રોટલા શેકીને છ વર્ષની ઉંમરે જિંદગી શરૂ કરી છે એ છોકરા જયારે આજે દેશના પ્રધાનમંત્રીની બાજુમાં ઉભા રહીને આ સંકલ્પ અને સપના જોતા હોય ને તો મને પણ મારી જાત ઘસવાનો આનંદ આવતો હોય છે મને આનંદ થયો આજે આ બે દીકરાઓને મળીને બહુ જ નાની ઉંમરના છે બિચારાઓને બીજી કાંઈ ખબર નથી મુસીબતમાં જિંદગી કેવી રીતે કાઢી હશે હું કલ્પના કરી શકું છું પણ આજે આજે સરસ મજાનું ઘર એમને આપી દીધું છે બધી વ્યવસ્થા ઉભી કરી દીધી છે અને બાળકો ભણી ગણીને આગળ જાય એની પણ ચિંતા હું કરતો રહીશ એવો મારો પક્કો વિશ્વાસ છે ભાઈઓ ભાઈઓ બહેનો અમારા ખેતીનું કામ આપણા વિસ્તારમાં નાની નાની ખેડી ખેતી સિંચાઈની વ્યવસ્થાઓ પાણીની મુશ્કેલીઓ વરસાદના પાણીથી ગુજારો થાય એમાંથી આપણે કરતા હતા અને માંડ એક પાક પાકે એક પાક એમાંય કંઈ ઠેકાણા નહીં એમાં મારી આદિવાસી માતાઓ બહેનો મહેનત બહુ કરે બિચારી બહુ મહેનત કરે આજે મારો આદિવાસી ભાઈ બે બે પાક લેતો થઈ ગયો છે વીસ વર્ષ પહેલા ખેડૂતને વીજળીના તો ફાંફા પડતા હતા આજે અમે વીજળી પહોંચાડી છે ઘરોમાં ચોવીસ કલાક અને ખેતરમાં પર્યાપ્ત વીજળી જેના કારણે એનો પાક દી પીળો ના પડી જાય એની અમે ચિંતા કરી પણ એટલેથી ચાલે નહીં અમારા ખેડૂત ભાઈઓને બીજ લાવવાનું હોય દવાઓ લાવવાની હોય ખાતર લાવવાનું હોય એ સમય ઉપર એને પૈસા જોઈએ દર વર્ષે ત્રણ વખત બબ્બે હજાર રૂપિયા સીધા પીએમ કિસાન સન્માન નિધિના આ મારા આદિવાસી ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય છે આપણા આ જ વિસ્તારમાં બે લાખ ખેડૂતોને એના ખાતામાં પૈસા જાય છે અને ખાતામાં જાય બીજો કોઈ ખાતો નથી સીધા પૈસા ખાતામાં જાય બીજો કોઈ ખાતો નથી કોઈ કોઈ વચ્ચે કંપનીની નહીં કોઈ ચોરી નહીં લૂંટ નહીં સીધા એના ખાતામાં પૈસા જાય અને લગભગ ચારસો કરોડ રૂપિયા ભાઈઓ નાના નહીં ચારસો કરોડ રૂપિયા આજે આ વિસ્તારના ખેડૂતોના ખિસ્સામાં ગયા છે ભાઈઓ બહેનો માછલી મીઠા પાણીની માછલી સાફ પાણીની માછલી ભરૂચમાં નર્મદાના પાણી જે છે એમાં માછલીનો કારોબાર હવે વધી રહ્યો છે એની દિશામાં આપણે કામ કરીએ છીએ કેન્દ્ર સરકારે પહેલીવાર આ દેશમાં માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યું ભાઈઓ અલગ મંત્રી બનાવ્યા અલગ બજેટ બનાવ્યું હિન્દુસ્તાનનો આટલો સમુદ્ર કિનારો હોય તળાવ નદીઓની અંદર માછલા પકાવવાનું લોકો કામ કરતા હોય એમાં આધુનિકતા કેવી રીતે આવે એમની કમાણી કેવી રીતે વધે એમને મોટું બજાર કેવી રીતે મળે એના માટેની આખી અને એમાં મત્સ્ય સંપદા યોજના આપણે શરૂ કરી છે ઝીંગા આજે જીંગાની આપણા ગુજરાતમાં તો ખૂબ પડે હમણાં દક્ષિણ ગુજરાતમાં તો બધા ગામો ગામ ઝીંગાનું ઉપાડ્યું છે એમાં મોટા પાયા પર આજે કમાણી થઈ રહી છે વિદેશોમાં ઝીંગા જઈ રહ્યા છે અને હું એટલા માટે આ પ્રગતિની માર્ગે અમારા નરેન્દ્ર ભૂપેન્દ્રની આ સરકાર ખડે પગે તમારી સેવામાં છે ભાઈઓ ભાઈઓ બહેનો આદિવાસીઓના મનમાં ભારતીય જનતા પાર્ટી માટે આટલો બધો પ્રેમ છે એનું કારણ શું ઉમરગામથી અંબાજી આખો પટ્ટો ભાજપની પડખે ઉભો રહે છે એનું કારણ શું કારણ એમણે કોંગ્રેસ પણ જોયું છે ભાજપ પણ જોયું છે કોંગ્રેસના નેતાઓ જોયા છે ભાજપના નેતાઓ જોયા છે કોંગ્રેસના લોકો ઠેકેદારી કરતા હતા ભાજપના લોકો સેવા કરે છે બરાબર જોયું છે આ વિચાર કરો આ દેશમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પહેલી વાર અમે નક્કી કર્યું કે ભાઈ કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ હોય પહેલી વાર આદિવાસી બહેન રાષ્ટ્રપતિ બને એના માટે અમે આગળ આવ્યા તમે મને કહો કે આ સારું કામ કર્યું કે ના કર્યું સારું કામ કર્યું કે ના કર્યું આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવીને સારું કામ કર્યું કે ના કર્યું અમે કોંગ્રેસ વાળાને હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ પહેલી વાર એક આદિવાસી બહેન ભણેલી ગણી આદિવાસી બહેન એ રાષ્ટ્રપતિ બહેન બને છે તો જરા સર્વસંમતિથી આપણે કહીએ આમાં નકામો વિરોધ કરવાની શું જરૂર છે ખૂબ સમજાયા ખૂબ સમજાયા ન માન્યા એમને શું પેટમાં દુખે છે આદિવાસીઓની વિરુદ્ધમાં મને ખબર નથી પડતી ભાઈઓ બહેનો મેં નક્કી કર્યું કે ગમે તેમ થાય આ ચૂંટણી મારે જીતવી છે આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવવા છે કોંગ્રેસને ભૂંડે હાલે હરાવી દીધા અને આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવી દીધા ભાઈઓ પહેલીવાર દેશમાં ગૌરવનું કામ અમે કર્યું છે કારણ દેશના સર્વોચ્ચ સ્થાન પર આદિવાસી દીકરી બેઠી હોય ને એટલે મારા આદિવાસીઓના કલ્યાણ માટેના બધા રસ્તા ખુલી જતા હોય છે કારણ કે એ બેન સહજ રીતે આ દેશના રાષ્ટ્રપતિ એમને માર્ગદર્શન કરતા હોય છે એના આધારે અમે નીતિઓ બનાવતા હોય છે ભાઈઓ બહેનો આદિવાસીઓનું સન્માન ક્યારેય કોંગ્રેસે કર્યું નથી આ વિચાર કરો ભગવાન બિરસા મુંડા અહીંયા આપણા ગોવિંદ ગુરુ અમારો જનજાતીય દિવસ અમે આ ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ પંદરમી નવેમ્બરને હવે સંપૂર્ણ દેશમાં જનજાતી ગૌરવ દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે આજે પૂરો દેશ આદિવાસીઓના જે પરંપરાઓ છે પરાક્રમ છે દેશની આઝાદી માટે એમણે જે લડાઈ લડી છે એના માટે એમનું સન્માન થાય દેશ એમના તરફ જોવાનું દ્રષ્ટિકોણ બદલાય એના માટે આદિવાસી કલ્યાણ માટે આદિવાસી વિસ્તારમાં બેંક જ નહીં આજે આદિવાસી વિસ્તારમાં બેંકના ખાતા ખોલવાનું કામ કર્યું જનધન એકાઉન્ટ ખોલ્યા એની સાથે આગળ એક કામ કર્યું વનધનનું જંગલોમાં જે પેદાશ થાય છે એ પેલું બુધવાર કે મંગળવાર બજાર ભરાતું હોય થોડા લોકો બહારથી આવે મરઘાના બદલામાં બધું લઈ જાય તમારું એક મરઘું આપે અને એક બોરી ભરેલું ચીજ લઈ જાય મોંઘી મોંઘી ચીજો સરકારે નક્કી કર્યું આ બધું મેં એમએસપીમાં આપીશું પૂરતા પૈસા આપીશું બંધન ખરીદવાની વ્યવસ્થા સરકાર કરશે આજે જંગલોમાં પેદા થતી નેવું જેટલી ચીજો આજે આપણે ખરીદીએ છીએ અને નેવું જેટલી ચીજો ખરીદીને મારા આદિવાસી ભાઈઓને પૈસા પહોંચે એની ચિંતા આપણા કરીએ છીએ ભાઈઓ જંગલોમાંથી વાંસની ખેતી તમે વિચાર કરો આ અંગ્રેજોના જમાનાની કોંગ્રેસે પંચોતેર વર્ષ થયા તમે વાંસ ઉગાડી ના શકો ઉગાડો તો કાપી ના શકો કાપો તો વેચી ના શકો એટલે ભાઈ જંગલમાં મારો આદિવાસી ક્યાં જાય એને વાંસની ખેતીનો હક મળવો જોઈએ એને ખેતરમાં ઉગડેલું જેમ વેચવાની છૂટ છે જેમ શાકભાજી વેચે છે ને એમ વાંસ પણ વેચી શકે એની થવી જોઈએ આપણે કાયદો કાયદો બદલી બદલી નાખ્યો નાખ્યો અને આજે દેશના આદિવાસી વિસ્તારોમાં વાંસની મોટા પાયા પર ખેતી થઈ રહી છે અને વાંસ વેચાઈ રહ્યા છે આજે નહીં તો પેલા અગરબત્તી બનાવવા માટે વાંસ વિદેશથી લાવતા હતા બોલો અગરબત્તી માટે જે વાંસ જોઈએ પતંગ માટે જે વાંસ જોઈએ એ વિદેશથી લાવે અરે મારો આદિવાસી ભાઈ કમાયમાં તારા પેટમાં શું દુખે છે ભાઈ કાયદો બદલી નાખ્યો અને મારો આદિવાસી ભાઈના ખેતરમાં વાંસની ખેતી કરતા થયા અને બાંબુની ખેતી આજે મોટી તાકાત બનતી જાય છે ભાઈઓ એને પણ એમએસપી દ્વારા જે કઈ લાભ મળ્યા છે ભાનુપંચોને એનો લાભ મળી રહ્યો છે કહેવાનું તાત્પર્ય એ છે ભાઈઓ કે સર્વાંગીણ વિકાસ અને એની સાથે સાથે ઔદ્યોગિક વિકાસ પણ જરૂરી છે આપણો ભરૂચ જિલ્લો તો આખા દેશમાં ઔદ્યોગિક વિકાસ માટે ધમધમાટવાળો જિલ્લો છે આપણું ઝઘડીયા હોય પાનોલી હોય અંકલેશ્વર હોય વાઘરા હોય દહેજ હોય સાયખા હોય આ બધા આ બધા વિસ્તારો આજે ઔદ્યોગિક પ્રવૃત્તિથી ધમધમી રહ્યા છે ભાઈઓ અને આદિવાસી છોકરાઓની સ્કિલ ડેવલપમેન્ટ થાય એમનું શિક્ષણ થાય એમને રોજી રોટી મળે એના માટે આપણા અને ભરૂચ અંકલેશ્વરને અમદાવાદ ગાંધીનગરની જેમ ટ્વીન સિટી ભરૂચ અને અંકલેશ્વર અમદાવાદ અને ગાંધીનગર છે ને એમ ટ્વીન સિટી રીતે આપણે ડેરપ્લો કરી રહ્યા છે નર્મદાજી ઉપર જે બ્રિજ બનાવી રહ્યો છે એનો પણ એનો લાભ મળવાનો છે ભાઈઓ અંકલેશ્વરમાં એરપોર્ટ બની રહ્યું છે એનો ફાયદો મળવાનો છે અને એના કારણે આપણો કાર્ગો સામાન અહીંયા પકવેલી ખેડૂતના ફળ શાકભાજી તાકીદે બજારમાં પહોંચે એની વ્યવસ્થા તમારી છે લઘુ ઉદ્યોગનું કામ હોય એની સેવા તમારી છે અનેક ક્ષેત્રો છે ભાઈઓ અને આ પ્રગતિ માટે ગુજરાત વિકસિત માટે હું આજે આપના આશીર્વાદ લેવા આવ્યો છું આપની મદદ લેવા માટે આવ્યો છું અને મને વિશ્વાસ છે કે તમારી વચ્ચે રહ્યો છું ત્યારે તમારા આશીર્વાદ અમને એક નવી તાકાત આપશે પરંતુ આ ચૂંટણીમાં મારી તમારી પાસે અપેક્ષા છે પૂરી કરશો બે હાથ ઉપર કરીને બધા બોલો તો ખબર પડે પાછળથી અવાજ આવવી જોઈએ પૂરી કરશો બધા પૂરી કરશો આ ચૂંટણીમાં પોલિંગ બુથમાં પહેલાં કરતાં વધારે મતદાન થવું જોઈએ બધા રેકોર્ડ તોડવા જોઈએ તોડશો બધા રેકોર્ડ તોડશો વધુમાં વધુ મતદાન કરાવશો ઘેર ઘેરથી લોકોને બહાર લઈ જશો મતદાન કરાવવા માટે હવે બીજું કામ બધા કમળ પર બટન દબાવે વધુમાં વધુ કમળ પરના વોટ નીકળે આની ચિંતા કરશો ભાઈઓ ઘેર ઘેર જશો પાક્ય પાયે હવે મારું એક અંગત કામ કરશો બધા મારું અંગત જો એમાં ભાજપ ભાજપ કંઈ નહીં કમળ બમણ નહીં ચૂંટણી નહીં કશું નહીં તમારો પ્રેમ તમારો પ્રેમ મારા સર આંખો પરંતુ આ કામ કરશો કો હાથ ઉપર કરીને મને કરશો કરશો હજુ તમારી પાસે બે ચાર પાંચ દાડા પ્રવાસ લોકોને મળવા જવા માટે ચૂંટણીમાં સમય છે તમે ઘેર ઘેર જવાના છો મારા બી એક કામ કરજો બધા વડીલોને મળજો અને હાથ જોડીને મેં કહેજો કે આપણા નરેન્દ્રભાઈ નેત્રંગ આવ્યા હતા આપણા નરેન્દ્રભાઈ નેત્રંગ આવ્યા હતા અને તમને ખાસ પ્રણામ પાઠવ્યા છે આટલું મારું કામ કરશો આ મારા આદિવાસી માતાઓ બહેનોના આશીર્વાદ મને જોઈએ એનાથી મને એક એવી તાકાત મળે છે ને કે દિલ્હીમાં પછી હું દોડ્યા જ કરું કામ કર્યા જ કરું થાકું જ નહીં અને ગરીબોનું ભલું કર્યા કરું તો આ બધા ઘરે જઈને મારા વતી કહેજો કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને હાથ જોડીને બધાને પ્રણામ પાઠવ્યા છે આટલી મારી વાત ઘેર ઘેર પહોંચાડજો મારી સાથે બોલો ભારત માતા કી ભારત માતા કી ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈઓ